ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી હતી કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે ઉત્પન્ન થતા અથવા તો વિદ્યુત ડાયપોલના કારણે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એની આપણે વાત કરવાની છે. એ પહેલા આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે આપણે ડાયપોલ કોને કીધી હતી. તો કે તમને બે વિદ્યુત ભાર આપેલા હોય, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, એની વચ્ચેનો અંતર કેટલો હોય? એક. તો આ જે રચના છે એને આપ શું કીધું હતું? તો કે વિદ્યુત ડાયપોલ. હવે આ વિદ્યુત ડાયપોલમાં તમારે વધારાની જે વાત ઉમેરવાની છે, તો કે વિદ્યુત ડાયપોલની જે દિશા છે એ કઈ તરફ હોય? તો કે વિદ્યુત ડાયપોલની દિશા છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. આ એક પણ યાદ રાખજો કે વિદ્યુત ડાયપોલની દિશા છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. હવે આપણે વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાનું છે. તો વિદ્યુત ડાયપોલના કારણે આપણે બે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે. એક વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને બીજું વિષુવવૃત્તીય સમતલ. તો શરૂઆત છે કે આપણે અહીંયા આપણે કરશું કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, પહેલાં આપણે એની વાત કરશું અને પછી વિષુવવૃત્તીય સમતલની વાત કરશું. તો પહેલું આપણે જે મેળવવાનું છે એ શું છે? તો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે, એટલે કોઈ પણ બિંદુ તમને આપેલું છે કે જ્યાં જેના માટે આપણે શું લેવાનું છે? તો કે અક્ષ પરના બિંદુ માટે. તો પહેલા આપણે આકૃતિ દોરીએ. તો કે તમને કોઈ ડાયપોલ આપેલી છે, ડાયપોલ એટલે શું થશે? તો કે બે વિદ્યુત ભાર થશે, એક થશે પ્લસ ક્યુ અને બીજો છે માઇનસ ક્યુ, એટલે કે ક્યુ અને માઇનસ. આ બે વિદ્યુત ભાર તમને આપેલા છે. આપણે ખબર છે કે ડાયપોલ વચ્ચેનો અંતર કેટલો હોય? તો કે 2a. આપણે આ કોઈ જગ્યાએ મધ્ય બિંદુ લઈ લઈએ, ઓકે. કુલ અંતર 2a હોય તો આ અંતર કેટલું થાય? a. અને આ અંતર પણ શું થશે? a. સીધી વસ્તુ છે, બરાબર. હવે આપણે ડાયપોલની અક્ષ એટલે આ સીધી રેખા. તો ડાયપોલની અક્ષ પર તમને કોઈ બિંદુ આપેલું છે, કયું? તો કે p. ડાયપોલની અક્ષ પર તમને કોઈ p બિંદુ આપેલું છે, ઓકે. આપણે થોડું ઉપર લખી p બિંદુ, તમને p બિંદુ આપેલું છે કે જેનું ડાયપોલના મધ્ય બિંદુથી અંતર, ડાયપોલનું જે મધ્ય બિંદુ છે ત્યાંથી એનું અંતર કેટલું છે? તો કે આ ત્યાંથી એનું અંતર કેટલું છે? આ. તો હવે આ ડાયપોલના કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે મેળવશું. તો સૌથી પહેલા આપણે લખીએ શું? તો કે જે આપણે આકૃતિ કરીએ લખશું, તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું? તો કે ડાયપોલના મધ્ય બિંદુથી, ડાયપોલના મધ્ય બિંદુથી એટલે વચ્ચેનું બિંદુ થયું, મધ્ય બિંદુથી ડાયપોલની અક્ષ પર, ડાયપોલની અક્ષ થઈ, ડાયપોલની અક્ષ પર આર અંતરે આવેલા, આર અંતરે આવેલા પી બિંદુએ, આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. એટલે સૌ પ્રથમ આપણે શું કામ કરશું? તો કે તમને જે આકૃતિમાં જે વસ્તુ દર્શાવેલી છે એ વસ્તુ આપણે અહીં લખી લઈએ. તો કે ડાયપોલના મધ્ય બિંદુથી આ અંતરે કોઈ પી બિંદુ આવેલું છે, ક્યાં? તો કે ડાયપોલની અક્ષ પર. એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપણે મેળવશું. તો હવે આપણે બધી વસ્તુ લખીએ. સૌથી પહેલા આપણે લખશું, તો કે બંને વિદ્યુત ભારના કારણે આપણે પહેલા સેપરેટ મેળવશું. આપણે શું કરશું? પ્લસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવશું, માઇનસ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવશું અને પછી એનો શું કરશું? સરવાળો. જો સમજો, પહેલું આપણે લખીએ પ્લસ ક્યુ
विद्युत भार ना कारणे P बिंदुए विद्युत क्षेत्र समीकरण नंबर 2
એ સમીકરણ મળી ગયા. હવે આપણે કી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો તેથી P બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે E equals to E plus plus E minus. Ready? સમજાવું. હવે કઈ નહીં, આપણે કિંમત મૂકવાની છે. બે કિંમત મૂકી દે તો શું થાય? બરાબર KQ upon E plus ની કિંમત R minus A square minus KQ upon R plus A square. સીધું છે તેમ. તો કે E minus ની કિંમત શું છે? Minus KQ upon R plus A square. અને બે માટે શું આવશે? તો કે PK. રેડી? હવે આપણે આનો સાદુરૂપ આપતા જશું. ટેક્સ્ટબુકમાં તમને ડાયરેક્ટ આપેલું છે. આપણે સાદુરૂપ આપતા જઈએ તો શું થાય? E equals to પહેલા આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ. પહેલા જો KQ બે માં સામાન્ય છે તો KQ પહેલા આપણે બહાર લઈ લઈએ. KQ હવે ચોકડી ગુણાકાર કરીએ. R plus A square minus R minus A square ના છેદમાં R minus A square R plus A square into P caret. હવે સાદુરૂપ આપતા જઈએ તો શું થાય? KQ આપણે ખબર છે વર્ગનું સમીકરણ વાપરો તો A square ઓકે પ્લસ 2AB પ્લસ B square એટલે R square પ્લસ 2AR પ્લસ A square માઇનસ R square માઇનસ 2AR એટલે માઇનસ માઇનસ પ્લસ 2AR માઇનસ A square ના છે. હવે જો આ સમય શું કીધું તમને? તો કે આ તમારે લખવું. તો છેદમાં તમને શું આપેલું છે જરાક આપણે ધ્યાનથી જોઈએ. છેદમાં તમને શું આપ્યું? તો કે R માઇનસ A અને R પ્લસ એટલે કે A પ્લસ B અને A માઇનસ B. તો A પ્લસ B અને A માઇનસ B એના મૂલ્યો શું થાય? તો કે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એટલે આપણે શું મળશે? R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર અને એનો સ્ક્વેર તો છે જ ઇન્ટુ P કે. રેડી? હવે આપણે આગળ વધારીએ તો શું થાય? KQ જો આ સ્ક્વેર આ સ્ક્વેર કેન્સલ થઈ જશે. A સ્ક્વેર કેન્સલ થઈ જશે. રેડી? એટલે શું બચે? 2AR પ્લસ 2AR એટલે શું બચે? 4AR ના છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ પી કે. રેડી? આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ પી કે. હવે આ વસ્તુ પછી આપણે બે કન્ડિશન આપેલી છે, કન્ડિશન પ્રમાણે ચાલે. તો તમને પહેલું કીધું છે કે આર ની કિંમત છે એ જો એ કરતા ખૂબ જ વધારે હોય, આર ની જે કિંમત છે એ એ કરતા ખૂબ જ વધારે. જો અહીંયા ધ્યાન આપો કે આ જે આર છે એ આની સરખામણીમાં ખૂબ જ દૂર હોય, એટલે કે આ પી બિંદુ છે ખૂબ જ દૂર હોય, બરાબર? તો એવા કિસ્સામાં શું થશે? જો આર મચ મચ ગ્રેટર ધેન એ હોય, એટલે કે આર ની કિંમત છે એ એ કરતા ખૂબ જ વધારે હોય, તો સીધી વાત છે કે આર ની કિંમત વધારે હોય તો એની સરખામણીમાં KQ 4AR પર MM
4 a r ના છે હવે આ એ રાખજો a ને આપણે ઉપર લઈ આવ્યા એટલે કે a ને તમે દૂર કરી દીધા હવે તમે a ને દૂર કરી લો a ને તમે દૂર કરી લો તો r સ્ક્વેર જો છે r સ્ક્વેર એનો પરિભાષા શું છે સ્ક્વેર છે એટલે કે r સ્ક્વેર નો સ્ક્વેર એટલે તમને કેટલા મળે કે r ની 4 અને આપણે અવગણી નાખીએ સમજવા માટે મેં તમને કીધું આને આપણે અવગણી નાખીએ તો શું થાય r સ્ક્વેર એનો સ્ક્વેર એટલે શું મળે છેદમાં તમને r ની 4 ઘાત ઇનટુ p થાય બરાબર હજી આને આપણે થોડું સાદું કરી આપણે જો પહેલા તો એક r ઉડી જશે એક r અને આમાં એક r ઉડી જશે એટલે છેદમાં શું બનશે r ક્યુબ હવે બીજું હું કરું છું જો k q 4 a છે એને આપણે બે બે રીતે લખી શકીએ 2 a એને ગુણ્યા 2 સમજાણો કે નહીં જો ઓકે નેક્સ્ટ સ્ટેપ આપણે વધારે આપીએ તો k q એમને એટલે આમ સાદું કરી આપીએ k q 4 a ના છેદમાં r ક્યુબ ઇનટુ p કે ઓકે તમે સ્ટેપ વચ્ચે સ્ટેપ છે એટલે તમારે ઓછા કરવા હોય તો તમે કરી શકો આપણે છે અત્યારે ડાયરેક્ટ લખેલું છે થોડા સ્ટેપ વધારે લખી આપણે એટલે તો e બરાબર શું થાય જો k હવે આ 4 a છે તમને શું આપેલું છે 4 a તો 4 a ને હું 2 a એને ગુણ્યા 2 લખી શકું 4 a ને હું શું લખી શકું 2 a ગુણ્યા 2 એટલે કે હું આને આવું લખી 2 a ને ક્યુબ ભેગા કરું તો 2 a ક્યુબ ઇનટુ 2 2 a ક્યુબ આ 2 a ના જે છે ભાગ એને આપણે ક્યુબ ભેગા કરી દીધા ઇનટુ 2 ના છેદમાં r ક્યુબ ઇનટુ p કે આપણે આ શું કરવાને કહ્યું તો સમજો કે અહીંયા શું થાય તો કે પરંતુ 2aq equals to p કેમ તો કે ડાયપોલ મોમેન્ટ p equals to શું થાય 2aq આ આપણે વાત છે આગળના લેક્ચરમાં કરી લીધી તો હવે તમને શું મળે તો કે તેથી e બરાબર 2aq બરાબર p લખી શકીએ તો આવું લખી શકું 2kp upon r ક્યુબ ઇનટુ p છે આ થશે તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઓકે આ તમને શું મળશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઓકે તો આ આપણે વાત કરી કે ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને કઈ રીતના મળે તો બે વસ્તુઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે એક આ અંતર r પ્લસ એ અને r માઇનસ અને બીજું આપણે શું મૂકવાનું છે 2aq equals to p ઓકે તો આ એક્ઝામ્પલ છે તમને અથવા તો આ જે થિયરી છે એ તમને ખૂબ જ એમ્પી છે તમને બોર્ડમાં બે કે ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે બરાબર અને આના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે એ પણ કરવાના છે તો આ ખાસ વસ્તુ છે ધ્યાનથી જોઈ લો દરેક સ્ટેપ કઈ રીતના આવે છે એક વખત ચેક કરી લો ઓકે તો આપણે લાસ્ટમાં જોયું કે ડાયપોલની અક્ષ પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના મળે છે હવે આપણે જોવાનું છે કે વિષુવવૃત્તીય સમતલ પર તમને કોઈ બિંદુ આપેલો તો પહેલા તો વિષુવવૃત્તીય સમતલ પહેલા વિષુવવૃત્તીય રેખા કોને કહેવાય તો કે ડાયપોલ જે છે એનો લંબ દ્વિભાજક એટલે કે એને વચ્ચેથી બે સરખા ભાગ કરતી હોય એ રેખા એટલે શું થાય વિષુવવૃત્તીય રેખા એટલે આ આપણી ડાયપોલ છે પ્લસ ટુ અને માઇનસ ટુ એની વચ્ચેનું કુલ અંતર ખબર છે આપણે કેટલું હોય 2a બરાબર એટલે આ અંતર પણ એ અને આ અંતર પણ શું થશે એ આ થશે એનો લંબ દ્વિભાજક તમને આકૃતિમાં વિષુવવૃત્તીય સમતલ દોરેલું છે એ સમતલ હું લાસ્ટમાં દોરું છું પણ પહેલા આપણે સમજી લઈએ કે આપણે કઈ વસ્તુઓ છે અત્યારે જરૂર પડશે હવે જો અહીંયા પણ આપણે એવું જોઈશું કે ડાયપોલના મધ્ય બિંદુ
થી r અંતરે આવેલા p બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પહેલા આપણે લખી નાખીશું તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના મધ્ય બિંદુથી વિષુવ રેખા પર આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. ઓકે, હવે અહીંયા થોડું ધ્યાન રાખજો. પહેલા આપણે લેવાના છે અંતર. જો સૌથી પહેલા પ્લસ ક્યુ અને માઇનસ બંને બિંદુ થી પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર થી પી બિંદુ સુધીનું અંતર એક સરખું છે. આપણે એટલું છે, આપણે એટલું છે, અને એની કિંમત કેટલી થાય તો જો આપણે ખબર છે કે એકબીજાને
परिणामी विद्युत क्षेत्र, परिणामी विद्युत क्षेत्र मात्र कोष घटकोना कारणे मळशे। એટલે કે અહીંયા તમને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એ માત્ર ને માત્ર કોના કારણે મળે, કોષના કારણે। કેમ? તો કે સાઇન ઘટકો છે એકબીજાની અસરને નાબૂદ કરે છે। એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર કોના કારણે મળે, કોષ ઘટકો કારણે। બીજો એક પોઈન્ટ આપણે લખવાનો છે, જો કે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે E, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા કેવી છે? તો કે ડાયપોલ ની દિશાની કેવી દિશા, કારણ તો કે ડાયપોલ ની દિશા કે તમે છે કઈ હોય તો કે માઇનસ q થી પ્લસ q તરફ, જ્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની દિશા છે કેવી છે? પ્લસ q થી માઇનસ q। તમે આકૃતિ માં ક્લિયર જોઈ શકો છો કે આ ડાયરેક્શન અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની ડાયરેક્શન છે એ બંને અલગ અલગ છે। એટલે આપણે લખી શકીએ કે અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ડાયપોલની દિશાની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં હશે। રેડી? આ બે પોઈન્ટ તમારે મેન્શન કરવા જરૂરી છે, તમારે દર્શાવવું પડે કે પરિણામ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે। તો આપણે જે પરિણામ વિદ્યુત ક્ષેત્ર મળે એ માત્ર કોના કારણે મળે, તો હું એવું લખી શકું, તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ્સ ટુ, સમજો, ઇક્વલ્સ ટુ E પ્લસ કોસ થીટા। E કે માત્ર કોસ થીટાના કારણે મળે, એટલે E પ્લસ કોસ થીટા પ્લસ E માઇનસ cos theta into p caret, e plus cos theta, e minus cos theta into p caret। પરંતુ અહીંયા ડાયરેક્શન છે વિરુદ્ધ દિશામાં છે, એટલે નિશાની કેવી આવશે? માઇનસ। સાઇન છે કેવાની આવશે? માઇનસ ની નિશાની છે, એનો ઉપયોગ છે આપણે અહીંયા કરશું। રેડી? પરિણામ વિદ્યુત ક્ષેત્ર આપણે પડી ગયું, ઓકે। હવે આપણે બે ની કિંમત જો, પહેલા તો હું કહી શકું કે આ બે છે એ કેવા છે? એક જ છે। આ બંને છે કેવા છે? એક સમાન। એક સમાન કે મતલબ છે મારો કે e પ્લસ cos થીટા અને e પ્લસ, હવે e પ્લસ અને e માઇનસ બે કેવા છે? સમાન છે, તો હું એવું લખી શકું, તેથી e ઇક્વલ્સ ટુ માઇનસ 2 e પ્લસ cos થીટા ઇન્ટુ p કેરેટ, માઇનસ 2 e પ્લસ cos થીટા ઇન્ટુ p કેરેટ। રેડી? હવે આપણે આ વસ્તુ છે ને આગળ વધારી, એટલે શું થાય? તો કે કિંમત આપણે મૂકીએ તો e બરાબર શું થાય? તેથી e ઇક્વલ્સ ટુ માઇનસ 2 e પ્લસ ની કિંમત k q / r² + s² માઇનસ 2 k q / r² + s² ઇન્ટુ cos θ ઇન્ટુ p। રેડી? ઓકે, હવે અહીંયા સમજો, આપણે પહેલા cos થીટા ની કિંમત મેળવવાની છે, ઓકે। તો cos થીટા માટે શું થાય? તો જો આપણે એવું કહી શકીએ આકૃતિ પરથી cos થીટા, cos એટલે શું થાય? sin એટલે sin, cos એટલે પાથ, પાથ મીન્સ cos થીટા એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ, cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ। તો આ પ્રથમ છે થીટા છે એની પાસેની બાજુ એટલે a થાય, અને કર્ણ એટલે શું થાય? r² + s² ધ્યાનથી સમજો, cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો આપણે લખી શકું a ના છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં r² + s² અથવા તમે આવું લખી શકો બરાબર
a ના છેદમાં r સ્ક્વેર પ્લસ s સ્ક્વેર s 2 1 / 2 ઓકે અને આપણે સમીકરણ 1 કહી દે અને આપણે સમીકરણ 2 કહી દે ઓકે હવે આપણે cos θ ની કિંમત છે સમીકરણ 2 માં મૂકી દે તો આપણે શું કરી શકીએ તેથી समीकरण बे पर थी શું થાય તો કે e equals to e equals to minus 2k q 2k q upon r square plus a square into cos theta ની કિંમત મૂકી દો શું થાય a ના છેદમાં r square plus s square s 2 1 by 2 તો હું આવું લખી શકું તેથી e equals to minus 2aq અથવા k આપણે પહેલા લખીએ કંઈ ફરક નહીં પડે k into 2aq ના છે હવે અહીં સમજો કે r square plus s square એની કંઈ પણ ઘાતમાં આવું તો એક ઘાત તો હોય ઓકે એક ઘાત તો હશે તો ઘાતમાં આપણે સરવાળો કરીએ શું થાય 1 plus 1 by 2 એટલે કે 2 plus 1 by 2 એટલે કે 3 by 2 એનો મતલબ કે ઘાતની ઘાતનો સરવાળો થાય એનો જવાબ શું આવે તો કે r square plus a square less to 3 by 2 ready હવે અહીંયા આપણે બે વસ્તુઓ સમજવાની છે પહેલું પહેલા આપણે મૂકી દેતો પણ ચાલે પહેલા આપણે પહેલી વસ્તુ લખીએ જો r much more greater than a હોય તો a ને તો a ને r ની સરખામણીમાં અવગણતા a ને આપણે અવગણી નાખીએ તો શું થાય e equals to minus kp ખબર હોવી જોઈએ તમને કે p કઈ રીતે આવે છે અહીંયા પણ p કેરે અહીંયા પણ p કેરે ઓકે શું થશે kp upon r square less to 3 by 2 કારણ તો કે a ને આપણે અવગણી નાખ્યું a ને આપણે શું કર્યું અવગણી નાખ્યું a ને તમે અવગણી નાખો a જતું રહે એટલે શું બચે r square 3 by 2 અને અહીંયા p કઈ રીતે આવ્યું કારણ કે 2aq બરાબર શું થાય p એ આપણે ખબર છે કે 2aq બરાબર તમને શું મળે p તો p બરાબર શું મળે kp / r square s 3 by 2 હવે જો આપણે ખબર છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 અને 2 કેન્સલ થઈ જાય આ તમને જે 2 આપેલા છે r square એટલે આ 2 અને આ 2 શું થશે કેન્સલ થઈ જશે એટલે તમને શું મળશે તેથી e equals to minus kp upon r cube into e આ થશે તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર રેડી આ થશે તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરના બિંદુના કારણે અને વિષુવવૃત્તીય સમતલના હવે અહીંયા તમારે બીજી એક વસ્તુ જે નોટ કરવાની છે કે આગળની થિયરી અને આ થિયરી બંને થિયરીના છેદમાં શું આવે છે r ક્યુબ આનો મતલબ થાય કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ r સ્ક્વેર અનુસાર નહીં પરંતુ r ક્યુબ અનુસાર ઓકે કેમ કે છેદમાં r ક્યુબ આવે એટલે હું એવું લખી શકું કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર r સ્ક્વેર અનુસાર નહીં પરંતુ r ક્યુબ અનુસાર ઘટે અથવા તમે એવું લખી શકો કે 1 / r સ્ક્વેર અનુસાર નહીં પરંતુ 1 / r ક્યુબ અનુસાર બદલાય બરાબર તો r ક્યુબ ડાયપોલના વિષુવવૃત્તીય સમ
સમતલ પર હવે તમને આકૃતિમાં છે એ સમતલ આપેલું છે સમતલ એટલે તમારે કશું કરવાનું નથી આ જે વિષુવવૃત્તીય રેખા છે ઓકે એમાં તમારે એક સમતલ દોરી નાખવાનું એટલે હું આવું સમતલ દોરી શકું Thank you.